27 सुंदर विद्यार्थी मित्रों धोरण 4 विषय गणित एकम 3 गोपाल नो प्रवास एना વિશે આપણે અભ્યાસ કરતા હતા. ગયા વિડિયો માં જોઈ લીધું કે જુદા જુદા પ્રકારની હોડીઓ છે અને દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો સમય આપવામાં આવે છે. એમાં આપણે જોઈ લીધું ડબલ ટિકિટના 30 રૂપિયા એક ટિકિટનો ભાવ અને 45 મિનિટ પેડલ મોટર 15 રૂપિયા એક ટિકિટનો ભાવ અને 30 મિનિટ ફરવાનો પાણી મોટર બોટનો ભાવ રૂપિયા 25 એક ટિકિટનો અને 20 મિનિટ સુધી અંદર પાણીમાં ફરવા મળે અને હલીસા વાળી બોટ 15 રૂપિયા એક ટિકિટનો ભાવ અને 45 મિનિટ આપણને ફેરવે છે. તો બધા વિદ્યાર્થીઓ અલગ અલગ બોટ લીધી હતી અને એમાં આપણા પ્રશ્નનો જવાબ જોયા હતા. ઇન્દ્ર અને ભાનુ પહેલા વોટર બોટમાં ગયા અને પછી હલીસા વાળી હોડીમાં ગયા તો બંને હોડીનો ભાવ કેટલો થાય છે? તો કેટલો થતો હતો? કેટલા રૂપિયા ચૂકવ્યા હતા એમને? તો પહેલા કયામાં ગયા હતા? વોટર બોટમાં. તો વોટર બોટનો ભાવ 25 રૂપિયા છે, બરાબર ને? તો બે જણા ગયા હતા ને ઇન્દ્રા અને ભાનુ, તો 25 × 25 એટલે કે 25 વત્તા 25 એટલે કે 50 રૂપિયા. અને બીજા કઈ છે? તો હલીસા વાળી, તો હલીસા વાળી 15 રૂપિયા. તો 15 વત્તા 15 એટલે 30, 50 ને 30 80 રૂપિયા ચૂકવ્યા હતા. અને બંનેનો સમય કેટલો થાય છે? તો પેલાના હતા 20 મિનિટ અને પેલાના હતા 45 મિનિટ, એટલે કે 45 વત્તા 20 મિનિટ એટલે કે 65 મિનિટ, એટલે 1 કલાક બરાબર 60 મિનિટ થાય. 60 × 5 = 65 થાય, એટલે કે 1 કલાક અને 5 મિનિટ એ લોકો ફરે. બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડી ગઈ, હોડીમાં ગઈ તેમને કુલ 450 ચૂકવ્યા. તો કેટલા ચૂકવ્યા? તો કેટલા બાળકો હોડીમાં બેઠા છે? તો ડબલ ડેકરનો ભાવ કેટલો છે? 30 રૂપિયા. તો 30 નું 45 ભાગવા પડે એટલે 15 × 45 અને 30 ની 16 એટલે કે 450 થઈ જાય. તો 15 બાળકો બેઠા હશે. કેટલા બાળકો? 15 બાળકો બેઠા હશે. એક હોડી એક કલાકમાં બે ફેરા કરે. કઈ હોડી એવી છે કે એક કલાકમાં બે ફેરા કરે છે? કે જે 30 મિનિટ ફરતી હોય, 30 × 30 = 60, બરાબર ને? 30 મિનિટ એટલે અડધો કલાક. તો 30 મિનિટમાં બે 30 મિનિટના બે આટા મારે એવી કઈ છે? તો પેડલ બોટ. તો અહીંયા આવશે પેડલ વાળી બોટ જે આપણને એક કલાકમાં બે ફેરા કરાવે છે. કઈ હોડી એક ફેરામાં અડધા કલાકથી ઓછું તમે અડધો કલાક એટલે કે 30 મિનિટ તેનાથી ઓછું એટલે કઈ છે? તો મોટર બોટ. તો અહીં મોટર બોટ આવશે. કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમયમાં ફેરવે છે? કઈ હોડી એવી છે કે જે ઓછા પૈસા લે છે? તો આપણને ખબર છે પેલી હલીસા વાળી બોટ કઈ 15 રૂપિયા, ઓછામાં ઓછી કીધી 15 રૂપિયા છે અને 45 મિનિટ ફેરવે છે. તો શું આવશે? હલીસા વાળી બોટ. જાવેદ બે વખત હોડીમાં બેઠો અને તેને અને તેના તેને 40 રૂપિયા ચૂક્યા અને 50 મિનિટ ફર્યો. તો જે 50 મિનિટ ફરવા વાળી કઈ થાય? બે હોડી. તો 20 મિનિટ અને 30 મિનિટ તો 50 થાય. 20 અને 30 50 થાય. તો કઈ 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 હોડી હતી? તો પેડલ બોટ અને મોટર બોટ એ બંનેમાં ફર્યો ત્યારે એને 50 મિનિટ ફર્યો અને 40 રૂપિયા ચૂકવે. એકના 25 રૂપિયા હતા ભાવ, એકના 15 રૂપિયા હતા એટલે 50 40 રૂપિયા થાય. હવે પાછા ફરવાનું થયું. બાળકોએ જુદી જુદી હોડીની 4 વાગ્યા સુધી મજા માણી. હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. હવે તેને ક્યાંય મોકાવવાનું ન હતા કારણ કે તેમને 2 કલાકમાં પાછા ફરવાનું હતું. શું કરવાનું હતું એમને? 2 કલાકમાં પાછા ફરવાનું હતું. એટલા માટે એ લોકોએ શું કર્યું? ક્યાંય રોકાવાનું નહોતું. અને પછી તો 2 કલાકમાં પાછા ફરવાનું હતું એટલા માટે ક્યાંય રોકાવાનું નહોતું. તો તેઓએ હોશંગાબાદ ખાલી જગ્યા વાગે પહોંચી જાય. તો શું કરે એ લોકો? 2 કલાકમાં 4 વાગ્યા સુધી મજા માણી. 4 વાગ્યા સુધી મજા માણી અને ક્યાંય રોકાવાનું નહોતું. 2 કલાકમાં અહીંયા પહોંચવાનું હતું. 2 કલાકમાં તો કેટલા વાગ્યા? 4 વાગ્યા. અને 2 કલાક પછી કેટલા થાય? 4, 5 અને 6. તો 6 વાગે તેમને હોશંગાબાદ પહોંચવાનું હતું. તો ખાલી જગ્યામાં 6 લખી દેવું. શોધો તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો? કુલ કેટલા બાળકો આવ્યા હતા? કેવી રીતે અને કેટલે દૂર ગયા? જવા આવવાનો સમય કેટલો લાગ્યો? દરેક બાળકને કેટલો ખર્ચ થયો તે શોધો. હવે આપણે પ્રવાસમાં જઈએ ત્યારે તમારા બધું શોધવાનું થાય છે. તમારા ટિકિટનો દર, ત્યાં ફરવાનો, અંદર ક્યાંય જોવા ગયા હોય એની ટિકિટ, બરાબર, બધું જમવાના નાસ્તાના પૈસા, આ બધું ગણતરી કરીને એક બાળક પાસે કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે એ તમારે શોધવાનું છે. ચલો હવે નીચે મહાવરો આવ્યો છે એ આપણે મહાવરો સમજી લઈએ તો આપણને ખબર પડી જાય. અહીંયા મહાવરો આપેલો છે, જુઓ તમે. તો મહાવરામાં શું આપ્યું છે? આ 4 ફૂટ જૂના ગુફા ચિત્રો છે. આ 4 જૂના ગુફા ચિત્રો છે. સૌથી જૂના પર નિશાની કરો. હવે જોઈ લો કેટલા વર્ષનું છે, જોઈ લેવા છે. 4200 એટલે કે 4200 વર્ષ જૂના. અમાં કમાં 8500 વર્ષ જૂના. બમાં 1000 વર્ષ જૂના અને દમાં
1300 એટલે કે 1300 વર્ષ જૂના. તો આ રીતે ત્રણ છે અલગ અલગ, ત્રણ અલગ અલગ છે. તો કયું આવશે? તો સૌથી જૂનું થાય 8500. 8500 એ જૂનું થાય ને, તો 8500 વર્ષ જૂના ને એના ઉપર તમારે ટીક કરવાનું છે. એક બસમાં 48 બાળકો સમાય, કેટલા? 48. તો ત્રણ બસમાં હશે કેટલા બાળકો સમાય? તો શું કરવું પડશે? 48 × 3 કરવા પડે. તો 48 × 3 કરીએ તો કેટલા થાય? તો 144 બાળકો થાય. 48 × 3 કરીએ એટલે આપણને ખબર પડી જાય કે કેટલા થાય, બરાબર. તો ચલો આપણે એ જોઈએ દાખલો. અને એના નીચે આપેલો છે બીજો કે નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500 થી વધુ જવાબ મળે છે. તો આ બે દાખલા આપણે બોર્ડમાં કરીએ તો તમને સમજણ પડી જાય. તો આપણા બે દાખલા જોઈએ. એક બસમાં 48 બાળકો સમાય છે, તો ત્રણ બસમાં આશરે કેટલા બાળકો? આશરે કીધા છે, બરાબર. તો એક બસમાં 48, ત્રણ બસમાં કેટલા? તો 48 × 3 કરવા પડે. તો 3 નો પરિવાર કુલ સુધી બોલવાનો, 3 × 2 = 24 + 2 = 2. 3 નો કરીએ ત્યાં સુધી 3 × 4 = 12 અને બધી એમાં ઉમેરવાની, 12 × 2 = 14. તો કેટલા થાય? 144. 144 થાય તો આશરે કેટલા બાળકો આવે? 144 ને કેટલા છે? 100 × 100 = 150. તો 150. તો આપણો શું જવાબ આવશે? ક 150 જવાબ આવશે. નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500 થી વધુ જવાબ મળે છે? કેટલો? 500 થી વધુ જવાબ. એટલે આપણે એના સરવાળા કરવાના બધાને, તો આપણને ખબર પડી જાય 500 થી વધુ જવાબ કોનો આવે છે. તો આપણે પહેલા 152 અને 241 નો સરવાળો કરીએ. 152 અને 241 ==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 
આગળ બ અને ડ ડ નો સરવાળો કરીએ તો આપણને ખબર પડી જાય તો આપણે પહેલા બ નો કરીએ પછી ડ નો કરીએ તો 321 કેટલા છે 321 અને 122 બે અને 1 3 9 2 11 નો 1 રો બધી 1 1 ને 3 4 4 ને 5 આનો જવાબ આવ્યો 503 એટલે કે 500 થી વધુ જવાબ આવે છે અને આપણે ડ નો પડી જોઈએ એટલે આપણે ખબર પડી જાય કે ડ છે કે નહીં 401 અને 51 આ બંને નો સરવાળો 1 ને 1 2 9 ના 9 અને 412 412 નું કજે 500 થી પણ ઓછા છે તો કયો જવાબ આવે છે 321 અને 112 એટલે કે 513 તો આમાં શું જવાબ આવશે બ તો 321 અને 112 નો સરવાળો 500 કરતા વધુ જવાબ મળે છે તો આ રીતના બે દાખલા થાય છે જે તમારા નોટમાં કરવાના છે હવે આગળ જોઈએ તો કેટલા વાગે શું કર્યું તે જોડકા જોડવાના છે તમે કેટલા વાગે શું કરીને જોડકા જોડવાના છે આપણે બસમાં બેઠા અને જે પણ આપણે પ્રવૃત્તિ કરીને એના વિશે આપણે જોડકા જોડવાના સમય નર્મદા નદીનો પુલ પસાર કર્યો કેટલા વાગે કર્યો તો 9 ને 10 સવારે 9 વાગે ને 10 મિનિટે સવારે બરાબર ને જો સવાર માટે એએમ લખાય છે અને બપોર પછી 12 વાગ્યા પછી પીએમ લખાય છે તે રાતના 12 વાગ્યા સુધી પીએમ લખાય અને રાતના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી એએમ લખાય છે એટલે કે સવારનો સમય થાય તો અહીં આપણે જોઈએ બીજું ભીમ બેડકાના ચિત્રો જોયા ભીમ બેડકાના ચિત્રો કેટલા વાગ્યા સુધી જોયા હતા તો 11:30 સુધી જોયા હતા નિમ્ન તો એમાં શું આવશે 11:30 નો સમય આવશે તો 11:30 નો સમય આપણે અહીંયા લખવાનો છે તો 11:30 સુધી એના સામે ટિક કરવાનું છે પેટ્રોલ પંપ ઉપર તો પેટ્રોલ પંપ ઉપર એ લોકો રોકાયા હતા ને કેટલા વાગે રોકાયા હતા પેટ્રોલ પંપ ઉપર તો જવાબ આવશે 9:30 વાગે કેટલા વાગે 9:30 વાગે બરાબર ને નર્મદાનો પુલ પર સાગર પછી એમને પેટ્રોલ પુરાવ્યું ને તો 9:30 વાગે સવારે પછી નૌકા વિહાર કર્યું તો કેટલા વાગે કર્યું તો બપોરે 3 વાગે એ લોકોએ નૌકા વિહાર કર્યું બરાબર ને કારણ કે 3 થી 4 એ લોકો ભર્યા હતા ભોજન લીધું તો ભોજન કેટલા વાગે લીધું હતું તો બપોરે 12:30 એ લોકોએ બસમાં ભોજન લીધું હતું અને હોશંગાબાદ પરત ફર્યા કેટલા વાગે તો 6 વાગે એ લોકો પહોંચ્યા હતા હોશંગાબાદ તો 6 વાગે એ લોકો હોશંગાબાદ પહોંચી ગયા તો આ રીતના
આ જોડકા તમારે બુકમાં જોડી દેવાના છે તો આ બુકમાં જોડી જોડકા જોડી દેવાના એટલે તમે જોડી પછી તમારા નોટમાં લખી દેવાનું બરાબર હવે આગળ આવે છે ટીક ટીક પાઠ એકમ 4 જે આપણે આગળના વિડિયોમાં અભ્યાસ કરીશું